નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 જે લેક્ચર નંબર 2 જોયેલો છે તેની અંદર આપણે આ ચેપ્ટરની જે બેઝિક ઇન્ફોર્મેશન જે છે પ્રસ્તાવના એની પૂર્ણાહુતિ કરી હતી. બધી જ સંખ્યાઓ જે છે, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બેને જોડવાથી વાસ્તવિક સંખ્યા બને એ આપણે ખૂબ જ વ્યવસ્થિત અને ડીપમાં 2 લેક્ચરમાં જોયું હતું. ઓકે, ચાલો હવે આ ચેપ્ટરની શરૂઆત આજે આપણે કરીએ. તો એમ પ્રથમ મુદ્દો આવે છે, 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવો, એવો આ મુદ્દો છે સ્વાધ્યાય 1.1 અંદર. કે કોઈ પણ 2 સમય સંખ્યા આપણને આપેલી હશે, આ 2 સમય સંખ્યા જે છે એમની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ મેળવો. એ પછી 2 સમય સંખ્યાની વચ્ચે 3 સમય સંખ્યા મેળવવાની કે 5 મેળવવાની કે 6 મેળવવાની કે કોઈ પણ અંક તમને આપેલો હોય, તો કોઈ પણ 2 સમય સંખ્યા આપણને આપેલી હોય એમની વચ્ચે ઘણી બધી અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય તો એ સમય સંખ્યાઓ આપણે કેવી રીતે મેળવવાની, એ મેળવવા માટે આજે આપણે આ વિડીયોની અંદર જોશું. એટલે ખાસ ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનો અને આઈએમપી મુદ્દો છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે 2 સમય સંખ્યાઓ કોઈ પણ આપેલી હોય બરાબર, તો એ સંખ્યાઓ છે એમની વચ્ચેની સંખ્યા મેળવવા માટે આપણે એને ઉદાહરણ લઈ કોઈ પણ 2 જુદી જુદી સંખ્યાઓ આપણે ધારશું અને પછી એમની વચ્ચે સમય સંખ્યાઓ મેળવવા માટેના 3 રીત છે, 3 સોપાનો છે. એટલે કે 3 રીત અલગ અલગ છે, એના આધારે આપણે મેળવી શકીએ કોઈ પણ 2 સમય સંખ્યા વચ્ચેની ગમે એટલી સંખ્યાઓ. ઓકે, તો એ ત્રણેય મેથડ આપણે જોશું. ધારો કે 2 સમય સંખ્યાઓ A અને B છે, જ્યાં આ 2 સમય સંખ્યા તમે કોઈ પણ 2 લીધી હોય સંખ્યાઓ, 2 અંક તમે કોઈ પણ લેશો, 2 સંખ્યાઓ લેશો, તો એમાં 1 હંમેશા મોટી સંખ્યા હોય અને 1 કેવી હોય, નાની હોય. એટલે આ 2 માં આપણે A છે એ B કરતા નાની સંખ્યા છે. ઓકે, એમ આપણે ધારી લીધું અહીંયા. આ A અને B કોઈ પણ 2 સમય સંખ્યા છે, A બરાબર કોઈ એક સંખ્યા લખેલી હશે અને B બરાબર પણ હશે, રાઈટ? જ્યાં B સંખ્યા મોટી છે એના કરતાં A કેવી હશે, નાની. ઉદાહરણ તરીકે હું A બરાબર 5 લઉં અને B બરાબર 7 લઉં, તો 7 છે એ 5 કરતાં કેવા કહેવાય, મોટા કહેવાય. એટલે B છે એ A કરતાં કેવો કહેવાય, મોટો કહેવાય, રાઈટ? તો હવે આ A અને B વચ્ચેની આપણે સમય સંખ્યાઓ ગોતવાની છે. જો આ 2 સમય સંખ્યા આપણે લઈ લીધી, 2 સમય સંખ્યાઓ A અને B, તો એમની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ પાછી ગોતવાની. તો કોઈ પણ 2 સમય સંખ્યા હોય એમની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હશે, તો એમાંથી આપણે એક્ઝામની અંદર કોઈ પણ 2 આંકડાઓ આપેલા હોય તો એમની વચ્ચે 3 સમય સંખ્યા મેળવવાનું કહેશે, 5 મેળવવાનું કહેશે, 6 મેળવવાનું કહેશે, રેડી? જે આંક કીધો એટલી સંખ્યાઓ તમારે એને ગણીને આપવી પડે. ઓકે, તો હવે આ A અને B વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે 3 રીત છે, 3 રીતના આધારે આપણે મેળવી શકીએ. એમાં પહેલી રીત છે એ આપણે જોઈએ શરૂઆતમાં. તો A અને B સમય સંખ્યાઓ હોય તો A અને B વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે જોજો પ્રથમ રીત, A અને B વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે A અને B ની સરેરાશ લઈશું. સરેરાશ લઈશું એટલે ખ્યાલ આવ્યો, સરેરાશ લેવી એનો અર્થ શું થાય, A અને B નો સરવાળો કરી અને એને કેટલા વડે ભાગી નાખવાના, B વડે. તો તેથી આમ લખી શકીએ આપણે કે A પ્લસ B છેદમાં 2, રેડી? આ એની સરેરાશ, A અને B ની સરેરાશ થઈ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ
તો a અને b ની સરેરાશ કેટલી થાય a પ્લસ b ના છેદમાં 2 એને આ a અને b ની સરેરાશ કહેવાય તો તેથી a અને b વચ્ચેની એક સમય સંખ્યા એટલે કે આ જે છે એ a કરતા મોટી હોય કોઈ પણ બે જુદી જુદી સંખ્યા તમે લઈ અને એની સરેરાશ લેશો ને તો એ હંમેશા પહેલી સંખ્યા કરતા મોટી હોય ને બીજી સંખ્યા કરતા કેવી હોય હંમેશા નાની ઉદાહરણ તરીકે 1 અને 2 ની સરેરાશ કેટલી થાય 1.5 તો જો 1 કરતા મોટા કહેવાય ને 2 કરતા કેવા કહેવાય નાના કહેવાય તો તેથી આ a અને b ની સરેરાશ a પ્લસ b છે ને a પ્લસ b ના છેદમાં 2 એ a કરતા હંમેશા એનો જવાબ મોટો હશે અને b કરતા હંમેશા એનો જવાબ કેવો હશે નાનો ખ્યાલ આવ્યો તો આ જે છે a પ્લસ b ના છેદમાં 2 આનું સાદુરૂપ જે આવે અંક એ આ a અને b ની વચ્ચેની સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે ખ્યાલ આવ્યો બધાને તો આ જે છે એ આપણે પ્રથમ આ બંને સંખ્યાઓ a અને b વચ્ચેની સમય સંખ્યા મેળવી કહેવાય બરાબર હવે તમને કોઈ પણ બે જુદા જુદા અંક આપ્યા હોય એમ કીધું હોય કે 3 અને 4 વચ્ચેની 3 સમય સંખ્યાઓ મેળવો તો a ની જગ્યાએ તમારે 3 મૂકી દેવાના અને b ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 4 તો 4 + 3 એટલે 7 થયા 7 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય 3.5 તો જુઓ 3.5 છે એ a એટલે કે 3 કરતા મોટા કહેવાય અને 4 કરતા કેવા કહેવાય નાના કહેવાય તો હવે આગળની સમય સંખ્યા જો તમારે જોતી હોય તો શું કરવાનું હવે આ બે ની વચ્ચે આ બે નો આ પહેલી a અને આ બીજી સંખ્યા છે એનો સરવાળો એની સરેરાશ લેવાની એટલે આગળની સમય સંખ્યા મળે અથવા તો આ બે ની સરેરાશ લેવાની એટલે એ આગળની સમય સંખ્યા મળે રેડી હવે આનું જે સાદુરૂપ છે આ બે નો સરવાળો કરીને 2 વડે ભાગો પાછો આ બે નો સરવાળો કરીને 2 વડે ભાગો એટલે નવી નવી સંખ્યાઓ તમને મળશે એને શું કહેવામાં આવે આપેલી બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા ખ્યાલ આવ્યો આ પહેલી રીત છે થોડીક ટફ છે બરાબર થોડી જો અહીંયા તમને પૂર્ણાંક સંખ્યાઓ આપેલી હશે તો કોઈ પ્રશ્ન નથી સરળતાથી આવશે પણ અહીં અપૂર્ણાંક આપેલા હોય અંશ અને છેદવાળી સંખ્યાઓ હોય તો ત્યારે એ તમને થોડુંક અઘરું પડે પહેલી રીત છે ચાલો ત્યારબાદ બીજી રીત બીજી રીતની અંદર શું કરવાનું છે એ અને બી ને સમછેદી બનાવવાના છે અને ત્યારબાદ એ અને બી છે એમની વચ્ચેની સમાન સમય સંખ્યાઓ છે આપણે મેળવવાની છે બીજી રીત એ અને બી ને સમછેદી સમય સંખ્યા બનાવો અને તેમની વચ્ચેની સમાન સમય સંખ્યા લખો અથવા લખવી અથવા લેવી જે લખો એટલે આ બીજું સ્ટેપ છે આને આપણે થિયરીની કંઈ જરૂર નથી હવે અહીંયા તમારે શું કરવાનું છે બે જે સમય સંખ્યા આપેલી હોય એનો છેદ સમાન બનાવવાનો એને સમછેદી બનાવવાની અહીંયા કોઈ પણ એ અને બી છે એ તમને સંખ્યાઓ આપેલી હોય એના છેદમાં કંઈ પણ હોય અને બીના છેદમાં કંઈ પણ અંક લખેલો હોય તો એમને આપણે કેવી કરવાની છે બેના છેદ સરખા કરી દેવાના બેના છેદ સરખા કરી દો તમે અને પછી ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ તો વધારે સમજાશે હું એમ કહું કે અહીંયા બેના છેદમાં 3 આ એ બરાબર એક સંખ્યા છે અને બીજી એક સંખ્યા લઈએ 4ના છેદમાં 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આની વચ્ચેની સમય સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું આ રીતના આધારે તો મળશે જ પણ હવે આ બેનો છેદ તમારે સરખો કરી દેવાનો તો અહીંયા 2 આના છેદમાં 3 છે અને આના છેદમાં 2 છે તો બેનો છેદ સરખો કરવો હોય તો લસા લેવો પડે ને વિદ્યાર્થી મિત્રો બેનો એ તમને આવડે છે તો 2 અને 3 નો લસા કેટલો આવશે 6 તો અહીંયા 6 લેવા માટે કેટલા કરવાના જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બેના છેદ સરખા કરવો હોય તો અહીંયા 6 લેવા માટે કેટલા વડે ગુણવા પડે 2 વડે તો અંશને 2 વડે ગુણો તો 4 થયા અને છેદને 2 વડે ગુણો તો 6 થયા અને અહીંયા 6 લેવા માટે 3 વડે તો અંશને 3 વડે ગુણો તો 4 તેરી 12 અને અહીંયા છેદમાં 3 2 6 તો હવે જુઓ બેના છેદ સરખા થઈ ગયા
તો હવે આની વચ્ચેની આ સમાન અપૂર્ણાંકની અંદર આપણે ફેરજો, આ બે અપૂર્ણાંક સમાન કહેવાય. હા, બેના છેદમાં ત્રણ લખો કે ચારના છેદમાં છ લખો, બે એક જ કહેવાય. રેડી, એવી રીતે આ બે પણ એક જ કહેવાય. તો હવે આમાં અંશમાં જે સંખ્યા છે એ અને બી એમની વચ્ચેની સંખ્યા તમારે મૂકીને છેદમાં, જો અહીંયા ચાર પછી કહી આવે, પાંચના છેદમાં છ, પછી છના છેદમાં છ, સાતના છેદમાં છ, આઠના છેદમાં છ, નવના છેદમાં, દસના છેદમાં છ, અગિયારના છેદમાં છ, તો એ બધી અપૂર્ણાંકો છે એ આ બેની વચ્ચેના જ અપૂર્ણાંકો તરીકે ઓળખવામાં આવે. આ બીજી રીત છે. રેડી, અને ત્રીજી જે રીત છે એ દશાંશવાળી છે, કે આપેલી જે સંખ્યા છે એને દશાંશ સ્વરૂપે દર્શાવો અને ત્યારબાદ દશાંશ પછીનો જે અંક છે જમણી બાજુનો એની અંદર એક એક શૂન્ય ઉમેરતા જાઓ. તો એ જે રીત છે એ પણ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવવાની કહેવાય. અને ત્રીજી રીત છે કે એ અને બી ને દશાંશ સ્વરૂપમાં લખો, ત્યારબાદ વચ્ચેની સમય સંખ્યા મેળવવા તેમના દશાંશ સ્થાન પછી જમણી બાજુ શૂન્ય ઉમેરતા નવી સંખ્યા મળશે. આ થિયરીની કંઈ આપણે જરૂરિયાત છે નહીં, પણ સમજવા માટે લખીએ આપણે કે એ અને બી કોઈ પણ બે સંખ્યાઓ હોય એનું એક ઉદાહરણ લઈએ એટલે વધારે સમજાશે. ઉદાહરણ તરીકે એક અને બે, આ બે સમય સંખ્યાઓ પ્રાકૃતિક છે, પૂર્ણ છે, પૂર્ણાંક છે, અને સમય છે અને વાસ્તવિક છે. રેડી, આ બધી માનો સમાવેશ થાય. તો એક અને બે સમય સંખ્યા તો છે જ, હવે આમના વચ્ચેની સમય સંખ્યા મેળવી હોય તો સાહેબ એક પછી તો બે જ આવે, એની વચ્ચે ક્યાં કંઈ આવે. પણ વિદ્યાર્થી મિત્રો, આ એક અને બે વચ્ચે અસંખ્ય ગણી ન શકાય એટલી સંખ્યાઓ આવેલી છે, સમય અને અસમય બધી. તો આપણે એમાં સમય સંખ્યા મેળવવાની છે. તો એક અને બે વચ્ચેની સમય સંખ્યા મેળવી હોય તો આને પ્રથમ દશાંશ સ્વરૂપે દર્શાવો. તો દશાંશ સ્વરૂપે દર્શાવો હોય તો એને 1.0 અને આને શું કહેવાય, 2.0. પોઈન્ટ પછીના જે શૂન્ય છે એના સ્થાનમાં ફેરફાર કરો, શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરો અથવા શૂન્ય ઉમેરો તો પણ ચાલુ. બરાબર, તો હવે આના વચ્ચેની સંખ્યા મેળવી હોય તો 1.1, 1.2, 1.3 આવી રીતે આગળ લખતા જાઓ. તો આ બધી જે સંખ્યાઓ છે દશાંશવાળી એ સંખ્યાઓ છે, અથવા તો 1.1 પછી 1.10, 1.100, 1.1000 એવી રીતે પણ તમે લખી શકો, શૂન્ય પણ ઉમેરી શકો. રેડી, તો આ એમની વચ્ચેની સમય સંખ્યાઓ એને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો છે બધાને? એટલે આ ત્રણ રીત છે. તો આપણે પરીક્ષાની અંદર ત્રણમાંથી કોઈ પણ એક જ રીતે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને? ત્રણમાંથી કોઈ પણ એક રીત તમને જે રીત અનુકૂળ લાગે એ રીતે આપણે એમની વચ્ચેની સમય સંખ્યા છે તે મેળવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે થિયરી જોઈ છે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવવાની, એના આધારે આપણે સ્વાધ્યાય 1.1ના દાખલાઓ છે જોઈએ. એમાં પ્રથમ દાખલો છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે અને એને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય એવા પી અને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. રકમ લાંબી હતી થોડીક, પણ આપણે એને ટૂંકમાં લખી છે. જો એ સમય સંખ્યા હોય તો એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખો, એમ અંશ અને છેદ સ્વરૂપે લખો. આપણે આગળ જોઈ ગયા ઇન્ટ્રોડક્શનમાં કે પી છે એ અંશ દર્શાવે છે અને છેદ છે એ ક્યુ દર્શાવે છે. રેડી, ક્યુ એ તો અહીંયા પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક, એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય ત્યાં. તો પ્રથમ કે શું શૂન્ય ઝીરો એને સમય સંખ્યા કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે સમય સંખ્યા જે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોઈ એમાં શૂન્ય આવે સમય સંખ્યાના ગણમાં, તો તમે કહેશો હા, એટલે શૂન્ય છે કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. હા, શૂન્ય છે કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. હવે એને અંશ અને છેદ સ્વરૂપે લખવું હોય તો શૂન્યના છેદમાં
એક આ પી દર્શાવે છે અને છેદમાં ક્યુના સ્થાને કેટલા કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં તો એક હોય જ, આપણે લખી શકીએ દર્શાવી શકીએ. તો અહીંયા જુઓ જઈએ પી છે એ પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યાઓનો જે ઝેડ ગણ છે એમાં શૂન્ય આવે તો હા એનો અર્થ કે અંશ છે એ પૂર્ણાંક છે. અને છેદમાં ક્યુ છે એ શૂન્યતર, શૂન્ય સિવાયની સંખ્યા છે, જો છેદમાં એક, એટલે આવી રીતે એને લખી શકાય. રાઈટ, લાંબુ લાંબુ થિયરી આપણે લખી નથી કાંઈ. ચાલો હવે આ દાખલો છે એ અગત્યનો છે, બે માર્ક્સમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ દર્શાવો. ત્રણ પછી આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો ત્રણ પછી સીધા ચાર આવે, આવે કે નહીં? ત્રણ અને ચાર તો આની વચ્ચે તો સાહેબ કંઈ આવતું જ નથી, પણ હકીકતમાં વિદ્યાર્થી મિત્રો આમની વચ્ચે અનંત સમય સંખ્યાઓ છે, અનંત ગણી ન શકાય એટલી આમની વચ્ચે સમય સંખ્યાઓ આવેલી છે. ઓકે, તો આપણે એમાંથી માત્ર છ સમય સંખ્યા લખવાની કીધી. અહીંયા કેટલી સમય સંખ્યા લખવાની કીધી? છ. અને ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, જોજો. તો ત્રણ રીત તમને જે આપી છે એ ત્રણમાંથી કોઈ પણ રીતનો અહીં ઉપયોગ કરી શકો તમે. ઓકે, ત્રણ રીત છે તમારી પાસે. પહેલું સરેરાશની રીત, બીજી રીત છે બેનો છેદ છે સમછેદી બનાવવાની રીત, અને ત્રીજી છે દશાંશની રીત. તો ત્રણમાંથી તમને જે સરળ રીત લાગે એ રીતે તમે દાખલો ગણી શકો. તો આપણે એમાં બીજી રીત છે સમછેદી બનાવવાની, એ રીતનો આપણે અહીંયા ઉપયોગ કરીએ, બેનો છેદ સમાન બનાવવાનો. રાઈટ, તો બેનો છેદ સમાન બનાવવો હોય, જોજો વિદ્યાર્થી મિત્રો, કે ત્રણ અને ચાર વચ્ચે અનંત સમય સંખ્યા છે, તો તેથી હવે જોજો બેનો છેદ આપણે સમાન બનાવવો હોય તો ત્યાં શું કરવાનું, બેના છેદમાં કઈ સંખ્યા લેવાની, જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ, તો આપણે કેટલી સંખ્યા મેળવવાની કીધી જોજો ખાસ, એના આધારે એ ડિપેન્ડ કરશે. કેટલી સંખ્યા મેળવવાની કીધી અહીંયા? છ. તો તમારે બેના છેદમાં સાત લેવાના. અહીંયા જો તમને પાંચ સંખ્યા કીધી હોય મેળવવાની તો બેના છેદમાં જેટલી સંખ્યા કીધી હોય એમાં એક એડ કરીને એ બેના છેદમાં રાખવાનું છે. ઓકે, ખ્યાલ આવે? તો અહીંયા આપણે શું કરવાનું, જોજો, કે ત્રણ અને ચારના છેદમાં છ પ્લસ એક જેટલી સંખ્યા કીધી હોય એમાં એક ઉમેરવાનું, બરાબર સાત લઈશું. તો તેથી ત્રણ છે, જોજો ત્રણ છે એના છેદમાં આપણે સાત લેવા હોય તો શું કરવાનું, આ જે છેદ છે આના છેદમાં સાત લખવા હોય તો જેટલા છેદમાં તમે કાંઈ ન હોય તો એક હોય ને, તો ત્રણના છેદમાં એક છે, તો એનો અર્થ કે જો તમે એકને સાત વડે ગુણો તો અંશ, છેદને સાત વડે ગુણો તો અંશને સાત વડે ગુણવો પડે, એટલે કેટલા થયા, સાત તેરી એકવીસ ના છેદમાં સાત. અને આ પહેલી સંખ્યા મેળવી, જોજો આ ત્રણ છે એના છેદમાં સાત લખો, સીધા ત્રણના છેદમાં સાત નથી ઉમેરવાના, છેદને તમે સાત વડે ગુણો તો અંશને પણ સાત વડે ગુણવો પડે, એ નિયમ છે. જો આના છેદમાં એક હોય તો આના છેદમાં સાત લેવા હોય તો એકને સાત વડે ગુણ્યા, તો જો તમે છેદને સાત વડે ગુણો તો અંશને પણ સાત વડે ગુણવા પડે, તો અંશને સાત વડે ગુણ્યા તો સાત તેરી કેટલા થઈ ગયા, એકવીસ. એવી રીતે અહીંયા ચારના છેદમાં એક છે, જુઓ તો એના આપણે છેદમાં સાત લેવા, તો છેદને સાત વડે ગુણો તો અંશને સાત વડે ગુણવો પડે, તો સાત ચોક કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? અઠ્યાવી. અને અહીંયા સાત એકુ કેટલા થયા? સાત. તો આ ત્રણના છેદમાં એક હતા એને હવે એકવીસના છેદમાં આપણે સાત કહીશું, અને ચાર હતા એને શું કીધું? અઠ્યાવીસના છેદમાં સાત. જુઓ સાત તેરી એકવી અને સાત ચોક અઠ્યાવી, તો આ એકવીના છેદમાં સાત છે અને ત્રણ જ કહેવાય હકીકતમાં, ખ્યાલ આવે બધાને? અને આ અઠ્યાવીસના છેદમાં સાત છે અને હકીકતમાં ચાર જ કહેવાય, કારણ કે એનું ભાગાકાર કરો તો જવાબ કેટલો આવશે? ચાર. સમજાય છે બધાને શું કર્યું? એ ખૂબ જ અગત્યનું છે. હવે શું કરવાનું, જો અહીંયા સંખ્યા તમને કોઈ પણ આપેલી હોય એનો છેદ સરખો કરવા માટે શું કરવાનું, વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે તમને કેટલી સમય સંખ્યા મેળવવાની કીધી અહીંયા એ જોવાનું. જો અહીંયા તમને એમ કીધું હોય કે એમની વચ્ચેની ત્રણ સમય સંખ્યા મેળવો તો તમારે એ બંનેના છેદમાં ચાર લાવવાના છે. કેટલા લાવવાના છે? ચાર. જો પાંચ કીધું હોય તો છેદમાં કેટલા લેવાના? છ. જો દસ કીધું હોય તો છેદમાં કેટલા લેવાના? અગિયાર. સમજાઈ ગયું બધાને? એકદમ સરળ છે. ચાલો હવે
21/7 એના કરતા મોટી સંખ્યા કઈ આવે વિદ્યાર્થી મિત્રો? 21 પછી કઈ સંખ્યા આવે? 22. તો 22/7 એના કરતા મોટી કઈ આવે? 23. 23/7 બધીના છેદમાં 7 જ રાખવાના. એના પછી 24/7 એના પછી 25/7 ખ્યાલ આવે છે? એના પછી 26/7 એના પછી 27/7 અને એના પછી 28/7 તો જો એમની વચ્ચે ગણો 1, 2, 3, 4, 5 અને 6 તો આ બે સંખ્યાઓ છે 21/7 અને 28/7 એમની વચ્ચેની આ કેટલી સમય સંખ્યા મળી કહેવાય? આપણને 6 સમય સંખ્યા મળી કહેવાય. તો આમ 3 અને 4 વચ્ચે આવેલી 6 સમય સંખ્યા કઈ કઈ છે? 22/7 23/7 24/7 25/7 26/7 અને 27/7 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે ને એકદમ સરળ. જો અહીંયા તમે આ રીત કરશો તો જ સૌથી સરળ અને બેસ્ટ રીત રહેશે. તમે પ્રથમ રીતનો ઉપયોગ કરશો અહીંયા તો એમાં શું થાય? સરવાળા કરવાના થશે. તો પહેલી રીત તો સરળ થાય, 3 અને 4 હાથ ભાંગ્યા 2 એટલે પહેલો જવાબ આવી ગયો 7/2. પણ પછી આગળની સંખ્યાનો જવાબ મેળવવો અઘરો પડશે. અપૂર્ણાંકના પાછા સરવાળા એટલે અંશનો છેદ છેદમાં જાય, લસા લેવામાં અઘરું પડશે. એટલે આ રીત છે એ જ તમારા માટે બેસ્ટ રીત રહેશે. ઓકે, એટલે આ રીતની ખાસ તૈયારી કરજો. આના દાખલો 3-4 વાર ગણજો, પ્રથમ દાખલો છે આવો એટલા માટે. અને ત્યારબાદ અમે શું કરવાનું? અહીંયા આપણે સંખ્યાઓ ફેરવી નાખશું. 3 અને 4 છે એની જગ્યાએ તમે બીજી કોઈ પણ સંખ્યા લ્યો, અહીંયા અહીંયા 2 લ્યો, અહીંયા 4 લ્યો, અથવા તો 2 અને 5 વચ્ચે. પછી અહીંયા વધારે નહીં લેવાની, અહીંયા કેટલી સંખ્યા રાખવાની? 3-4 સંખ્યાઓ મેળવો એવી રીતે. એટલે આની તમે ખાસ તૈયારી કરજો, આના જેવા એક્ઝામ્પલ હોય એ પણ ગણજો, જેથી કરીને આ એક્ઝામમાં તમને પૂછાશે જ, ફાઇનલ છે તો ત્યારે આપણે આ 2 ગુણ છે એ સરળતાથી આપણે મેળવી શકીએ. ઓકે, આજના વિડીયોની અંદર આટલું જ. થેન્ક યુ.